મુકેશભાઈ, આ એરિયામાં કેટલા સમયથી આ બેન રહેતા હતા? ઘણા સમયથી રહેતા, એને અહીં બધા ખાલી ખાલી કહીને બોલાવતા, એટલે અમને એમ હતું કે એ ખાલી છે, પણ એના બે બચ્ચા પણ છે નાના, અત્યારે એના બચ્ચા અહીંયા હાજરમાં નથી. જોવા મોકલા છે બધાને, ગોતવા મોકલા છે, જો હમણાં મળી જાય તો એની મમ્મીને આપણે બતાવી દઈએ. થોડાક દિવસ પહેલાં રમેશભાઈ અહીંયા જે બોડી લીધી છે અહીંથી, એ આ બેન સૂતા હતા એની પાસે જ હતી બોડી, અને એમ કહેતી હતી કે એ મારા માસીના છોકરા થાય. તો હવે પછી આ એના થોડાક દિવસ પછી આ બેન પણ મૃત્યુ પામ્યા છે. આજુબાજુના બહેનો એમ કહે છે કે એને કમળો હતો. પહેલા એક પુરુષની લાશ મળેલી હતી, તો આ બેન કહેતા હતા કે મારા માસીના દીકરા થાય, અને મહારાષ્ટ્ર રાજ્યના હતા, અને આ બેન ત્યારે ભાન વ્યવસ્થામાં હતા, બહુ સારી રીતે બોલી શકતા હતા. પણ વંચિત તો આ બેનને કંઈક કમળો થયો છે. આજુબાજુના વિસ્તારના બહેનોએ પણ આની સેવા કરી છે, અને બહેનોને જમવાનું પણ આપતા અને બહુ સારી સેવા કરતા, અને આપણું કોડીનાર તો એમાં અગ્રેસર છે કે ખવડાવવા પીવડાવવામાં આનું ધ્યાન પણ બહેનો પણ રાખતા. અહીંયા મુકેશભાઈ ને બધા મિત્રો પણ એ બહેનનું ધ્યાન રાખતા, ને ખરેખર ધન્યવાદને પાત્ર છે આ બધા મિત્રોને કે આવી સેવા આવા સૌરાષ્ટ્રમાં હજી પણ આવરિત રહી છે. બકાલાની લારીવાળા નામ શું છે? અંજના. અંજના, તારી મમ્મીને શું થયું? પેટમાં દુખે. બધા કહેતા હતા ને કે કમળો છે, કમળો હતો. કેટલા દિવસથી બીમાર હતા? બે. એ છે દાદા દિવસ. અને તારા મમ્મી હવે મૃત્યુ પામ્યા છે, તો એનો અગ્નિ સંસ્કાર કરવાનો છે તારા હાથેથી, તો કરી નાખીએ ને? હે, નમસ્કાર મિત્રો. કોડીનાર શહેરમાં થોડાક દિવસ પહેલા, થોડા નજીક આવજો ભાઈ, અવાજ આવે એમાં, બાકી અવાજ નથી આવતો. આ જે બેન છે એના, આ બેન નું તારા મમ્મી નામ શું છે? થોડા નજીક આવી જાઓ. આ બેન નું નામ, તારા મમ્મી નું નામ? રંજનબેન. રંજનબેન ની પાસે જ એના એક માસીના દીકરા હતા, એ પણ એક લાંબી બીમારીના કારણે મૃત્યુ પામ્યા હતા. આજે રંજનબેન પોતે પણ મૃત્યુ પામ્યા છે, એની દીકરી સાથે છે, એને પણ એ જેવી કમળો હતો એ કમળાના કારણે એ મૃત્યુ પામેલ છે. એમનો અંતિમ સંસ્કાર કરવાનો હોય, અને આજે એની દીકરી અંજના અમારી સાથે હોય, એના હાથે જ અગ્નિદાહ દેવામાં આવશે. રમેશભાઈ, કોડીનાર કે પ્યારે લોકો, યે જો ડેથ હુઈ હૈ યે મહિલા થી, લેડીઝ થી, એક હફતે કે પહેલે દો ડેડ બોડી આઈ થી, વો ઉસકે પાસ હી યે મહિલા થી, ઉસસે હમને પૂછતાછ કી, વો પહેચાન વાલે થે, અગર ઇસકે દો બચ્ચે ભી હૈ, વો દો બચ્ચે મેં એક બચ્ચી આઈ હૈ, દૂસરા ઉસકા છોટા લડકા ભી હૈ, ઉસકી દેખભાલ ભી યે મુકેશભાઈ કરતે હૈ, ઓર ઇસ મહિલા કે ભી, ઇસ ઔરત કી ભી, ઇસ મહિલા કી ભી દેખભાલ યે મુકેશભાઈ ભી કરતે થે, મુકેશભાઈ કામડિયા, ઓર આસપાસ કે લોક જે બહેનો થી, મહિલા થી, વો ભી ઉસકી સેવા કરતે થે. યે 15-20 દિન સે, એક મહિને સે ગેસ્ટ્રોલોજિસ્ટ કી ઉસકે તકલીફ થી, જાંચ ઉસે સારવાર ભી દી થી, વો સારવાર કરણગત નહીં હુઈ, ઓર યે હફતે મેં 3 ડેડ બોડી આઈ હૈ ઇસ હફતે મેં. યે લોક મજદૂર લોગ હૈ, યે મહારાષ્ટ્રીયન મહિલા હૈ, યે મજદૂર લોગ કભી આતે નહીં હૈ, ડરતે હૈ, ડર કે ભાગે વો આતે નહીં હૈ, ઉસકે પહેચાન વાલે રિશ્તેદાર ભી હૈ, રિશ્તેદાર નહીં એસી બાત નહીં, હમને જાંચ કરવાઈ, જાંચ કે બાદ હમે પોલીસ ડિપાર્ટમેન્ટ કો ઇસકી જાણકારી દી, પોલીસ ડિપાર્ટમેન્ટ કો હમને જાણકારી એસી દી કે બિન વારસી હૈ, ઇસકા કોઈ વારસદાર નહીં, અગર વારસદાર હૈ તો વો આતે નહીં હૈ. 1980 સે હમ દેખતે આયે યે મજદૂર જબ સે યહાં આતે હૈ કોડીનાર મેં, વો છોડ કે ચલે જાતે હૈ, ડર કે ભાગે માર જાતે હૈ. આજ હમે યે મુકેશભાઈ ને હમે જાણકારી દી કે એક ડોડી બોડી રાજમોતી એમ્પોરિયમ કે સામને હૈ, વો ખુલા મેદાન હૈ, વો કઈ દિનો સે ઉસ એક ઝૂંપડા બાંધકર, એક છોટા સા ઝૂંપડા બાંધકર યે મહિલા રહેતી થી, ઉસકે દો બચ્ચે ભી રહેતે થે. હમે તો એસી ભી જાણકારી મિલી થી, ઇસકે પતિ ભી હૈ, ઇસકે શોહર ભી હૈ, વો છોડ કર ચલે ગયે, ઉસકો પહેચાન જાણકારી ભી મિલી કે મેરી ઔરત ડેથ હો ગઈ હૈ, તો ભી વો ચલે ગયે, વો ડર કે મારે આતે નહીં હૈ. ઓર મેં બાર બાર યે બાત એસે હી દોહરાતા હું કે હમે પોલીસ ડિપાર્ટમેન્ટ કા ભી સહયોગ અચ્છા મિલતા હૈ, ઓર સારે કોડીનાર કે હમારે પ્યારે લોગ હૈ, વો દેખભાલ ભી કરતે હૈ, સેવા ભી કરતે થે, ઇસ ઔરત કી ભી સેવા બહુત કી. યે ધન્યવાદ હૈ ઉસ મહિલાઓ કો, ઓર મુકેશભાઈ ઉસકે ટીમ કો ભી, કઈ દિનો સે ઉસકી સેવા કરતે થે. મેરે સાથ
हरिओम सेवा ट्रस्ट के प्रेसिडेंट भी है जयेश भाई मेर, और उस ट्रस्ट के हमारे मुकेश भाई कामड़िया भी है, और मैं गुरु नानक सेवा मंडल के ओर से रमेश बजाज हूँ। नाम बोलने का तरीका ऐसे है कि कल कोई पहचान वाले आए तो हमें उसे ये वीडियो दिखाएंगे कि हमने ये डेथ बॉडी की अंतिम संस्कार की और लोगों, और इसके जानकारी आपको जयेश भाई भी ने दी। मुकेश भाई आप बोलेंगे कुछ? मेरा तो ये कहना है कि महाराष्ट्र के जो लोग यहाँ सेड़ी काटने के लिए आते हैं, शुगर का काम करते हैं, ये लोग काम करने के लिए आते हैं, उसके साथ ये लोग शराब भी पीते हैं, खाना भी खाते हैं, लेकिन शराब इतना पीता है कि मर जाते हैं तब तक पीते हैं। तो जब तक वो जिंदा रहते हैं तब साथ रहते हैं, जब मर जाते हैं औरत हो या इंसान पुरुष, वो उसको छोड़ के चले जाते हैं। और हमें ऐसे ये शमशान में हम लाए, शमशान घाट में नगर पालिका भी हमें बहुत सहयोग देती है 1980 से, और हमें आइस बॉक्स में रखते थे। पहले आइस भी हमारे राजमोती डिपार्टमेंट से आती थी, उसका एक निःशुल्क आती थी, उसके भी एक रुपया भी कभी राजमोती एम्पोरियम वाले ने लिया नहीं। नगर पालिका भी हमें कुछ डेथ बॉडी का ये अंतिम संस्कार पैसे नहीं लेते हैं, उसको भी धन्यवाद। हमारी कोडीनार नगर पालिका बहुत अच्छी है, उसके भी पैसे हमारे अंतिम संस्कार के भी नहीं लेते हैं, और इसमें जो भी ज्वाइंट है वो निःशुल्क सेवा देते हैं, निःशुल्क सेवा सिद्धोद्रक जी। और ये बड़ी अच्छी बात है हमारे शहर की, ये हमारा सौराष्ट्रवासी की जो इम्प्रेशन है, इसमें कोडीनार की तो ज़्यादा इम्प्रेशन ऐसी है कि सेवा में तो अग्रसर है ही, और ऐसे अग्रसर रहेंगे। हमारा गाँव की पानी ऐसा है कि वो देखते हैं कि ये गरीब आदमी है तो एक की जरूरत होती है तो 10 आदमी आ जाते हैं। ये बड़ा धन्यवाद है कोडीनार को, खूब खूब धन्यवाद। और एक बात ये कहने की है कि जो लोग महाराष्ट्र जो कोयते लोग लाते हैं यहाँ काट सेड़ी के लिए, मजदूर लोग लेते हैं, उसका मुकदम हो यानी के कॉन्ट्रैक्टर हो जो भी हो, उसकी एक यादी रखे कि कितने लोग यहाँ कोडीनार में आए, कितने लोग वेरावल में आए, कितने लोग सूत्रा पड़े आए, तो मालूम पड़े कि कौन मर गया है कौन नहीं, ये इसका नाम क्या है पता नहीं चलता। तो अच्छा हुआ कि उसके साथ एक वारसदार है, ये पहली बार है कि उसका एक वारसदार उसके साथ है, लेकिन ये लोग जो मर जाते हैं तब छोड़ के चले जाते हैं। अभी जो मुकादम वाले हैं ना उसको लिस्ट रखना जरूरी है। मध्य प्रदेश की भी डेड बॉडी हमने 4 दिन रखी थी राणावाड़ा हॉस्पिटल में, उसका भी कोई पहचान वाले नहीं आए, उसके भी जाने पहचाने कोई आए नहीं। 4 दिन के बाद उसका डेड बॉडी पर अंतिम संस्कार कर दिया। इस हफ्ते में ये 3री लाश है। दोस्तों मेरे कहने की बात ये है कि मजदूर लोग जब भी डेथ हो जाती है हमारा संपर्क करते हैं, और ये डेथ बॉडी का अंतिम संस्कार गुरु नानक सेवा मंडल और से, और हरिओम सेवा ट्रस्ट जयेश भाई मेर, और अभी हमारे साथ मुकेश भाई कामड़िया भी है, वो भी अच्छी अच्छी सेवा करते हैं। खूब खूब धन्यवाद। अनाथ न कहो कर आ अग्नि संस्कार इने दीकरी ना हाथे करावामां आवेल छे। रंजनबेन ना अंतिम संस्कार इनी दीकरी अंजना ना हाथे करवामां आवेल होय